વરાછા વિસ્તારમાં આવેલી અશોક ટ્રેડિંગ નામની સોપારી અને કરિયાણાની દુકાનમાં તસ્કરોએ ત્રાટક્યા હતા. રાત્રિના સમયે દુકાનમાં પાછળના ભાગે આવેલા સિમેન્ટના પતરા તોડી ત્રાટકેલા તસ્કરોએ 7 લાખથી વધુની ચોરી કરી હતી. દિવાળી નજીક આવતા જ તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. દિવસે ને દિવસે ચોરીના બનાવો વધી રહ્યા છે, જેમાં કાપુત્રા વિસ્તારમાં આવેલી અશોક ટ્રેડિંગ નામની દુકાનમાં ચોરીની ઘટના બની હતી, જેમાં તસ્કરોએ 7 લાખથી વધુની રોકડ ચોરીને નાસી ગયા હતા. તસ્કરોએ દુકાનના ટેબલના ખાનામાં રાખેલી રોકડ રકમ ચોરીને નાસી જાય છે. તસ્કરોએ દુકાનમાં અન્ય કોઈ સામાનની ચોરી કરી નથી. સમગ્ર ઘટના અંગે સવારે પહોંચેલા દુકાનદારને જાણ થાય છે. 9 વાગે પહોંચેલા દુકાનદાર દોષી જીતેન્દ્રભાઈ હરિલાલને જાણ થતાં પોલીસને 100 નંબર પણ જાણ કરી હોય છે, જેથી કાપુત્રા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. દોષી જીતેન્દ્ર હરિલાલે કહ્યું હતું કે સોપારી, ખાંડ અને તેલ સહિતની વેચાણની દુકાન છે. રાત્રે 8:30 ગયા હતા અને બાદમાં ચોરી થઈ હતી. ગલ્લામાં રહેલા રોકડા 7 લાખ ઉપરની ચોરી થઈ હતી. સવારે જાણ થતાં 100માં પોલીસને ફોન કરતા પોલીસે આવીને તપાસ હાથ ધરી છે. રોકડ સિવાય કોઈ નુકસાન ન થયું હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. આપણે આ સોપારીની દુકાન છે, સોપારીના ખાંડ ને તેલ ગલ્લામાંથી પૈસા રાતના કોઈ ઉપાડી ગયું છે. 7 લાખ ઉપરની. તમે સવારે રાતે અહીંથી ગયા અને સવારે કેટલા વાગે આવ્યા? રાત્રે 8:30 ગયો અને સવારે 9 વાગે આવ્યો હતો દુકાન. પછી જાણ થતાં કોને ફોન કર્યો? મેં 100 નંબરમાં ફોન કર્યો. બીજું કાંઈ નુકસાન ચોર લોકોએ કરેલું? નહીં નહીં, કોઈ નથી કર્યું. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત.